અને બીજી તરફ વડોદરામાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેવો માહોલ છે ત્યાં? બિલકુલ વત્સલ, વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે રીતના ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે, તેવી જ રીતના વડોદરામાં પણ ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, મહિલાઓ છે, તેઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ કરી રહ્યા છે. અત્યારે જે મહિલાઓએ સાથે વાત કરી, આપણે તેમને સ્પષ્ટ કીધું કે રૂપાલાની માફી નહીં પરંતુ ટિકિટ પાછી લેશે તો જ તેમનો અસંતોષ તેઓ દૂર થશે, નહીં તો તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે. આપણી સાથે જે ક્ષત્રિય સમાજના યુવાનો છે, કરની સેનામાંથી જે આગેવાન છે, તેમની સાથે આપણે વાત કરીશું. તમે શું કહેશો, શું વિરોધ છે, કેમ તમે અત્યારે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છો? ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલા, જે વર્ષોથી પીઢી નેતા છે, અનુભવી નેતા છે, એમના દ્વારા ક્ષત્રિય સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, સત્રાણીઓનું અપમાન કરવામાં આવ્યું છે, ત્યારે ઇતિહાસનું અપમાન કરવામાં આવ્યું છે. જે રાજા રજવાડાએ તો આ દેશ માટે શું નથી આપ્યું, પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું, આ બધું કર્યા પછી આજે સોનેરો ઇતિહાસને કલંકિત કરવાનો ધંધો રૂપાલા દ્વારા કરવામાં આવ્યો હોય ત્યારે સમગ્ર ભારત દેશમાં આ વિશે રોષ ફાટી નીકળ્યો છે. એ દ્વારા આજે વડોદરા શહેર જિલ્લાના તમામ ક્ષત્રિય સમાજના લોકો, આગેવાનો અહીં પહોંચ્યા છે અને કલેક્ટર સાહેબના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આવા લોકોને સંસદ સભ્ય ના બનાવાય. ભારતીય જનતા પાર્ટી પણ હવે નક્કી કરે કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિયો પસંદ છે કે પછી રૂપાલા પસંદ છે. ક્ષત્રિયો પસંદ છે કે રૂપાલા પસંદ છે, તમારી શું માંગણી છે? કારણ કે ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યું છે કે ટિકિટ પાછી લઈ લો. ક્ષત્રિય સમાજની સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની લાગણી અમને વ્યક્ત કરી છે અને જે તે આગેવાનો છે એમની સમક્ષ આ લાગણી ગુજરાત રાજપૂત સમાજે જ્યારે મૂકી હોય ત્યારે, અને એમાં પણ ગઈકાલે જે પ્રકારનું પ્રેસ કોન્ફરન્સ કરીને એમના દ્વારા કહેવામાં આવ્યું છે રૂપાલાજી દ્વારા, તો સમસ્ત ક્ષત્રિય સમાજની સામે એક પ્રકારનો પડકાર ફેંકતા હોય એ પ્રકારનું વાતાવરણ અમે સામે આવી રહ્યું છે. એટલે સમસ્ત ક્ષત્રિય સમાજ આને કોઈ સંજોગોમાં સાખી લે નહીં અને એની સામે જે પણ લડાઈ લડવાની થશે એ સમાજ, સમાજ ક્ષત્રિય સમાજ લડાઈ લડશે. તમે શું કહેશો, આ વિરોધ ગુજરાત સુધી રહેશે કે આખા દેશમાં જશે જો ટિકિટ નહીં? ઓલ ઓવર ભારતમાં રાજપૂત સમાજ વસે જ છે અને ઓલ ઓવર ભારતમાં આનો પડખો પડવાનો જ છે અને આવનારા સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવા અમે તૈયાર છે. ટિકિટ પાછી લેવાની માંગણી છે? હા, ટિકિટ પાછી લેવાની માંગણી છે. ટિકિટ પાછી લેવાની માંગણી છે. જે મહિલાઓ છે તેમની સાથે બી આપણે વાત કરીશું, મહિલાઓને પૂછીશું કે તેમનું શું કહેવું છે આ સમગ્ર મામલામાં. બેન, શું કહેશો, મહિલાઓનું ખાસ કરીને જે અપમાન કર્યું છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, શું માંગણી છે? ટિકિટ પાછી જોઈએ છે કે માફીથી સંતોષ નથી તમને? ના, આ માફીને લાયક પણ નથી. એમના જે શબ્દો હતા ને એ ઉજળા ઇતિહાસને ખંડિત કર્યો છે ને, એટલે એ અમે માફ ન કરી શકીએ. એટલે એમની ટિકિટ રદ થાય એ જ બચશે એમની સજા છે, આ જ અમારી માંગણી છે. ટિકિટ રદ નહીં થાય તો પછી આગળ શું કરશો? અત્યારે જિલ્લે આવેદનપત્ર આપીએ છીએ, પછી તાલુકે તાલુકે અને ગામડે ગામડે આવેદનપત્ર આપી પૂરા રાજપૂત સમાજને ગુજરાતમાંથી એકઠા કરશું અને રાજકોટમાં મોટું મહાસંમેલન બોલાવશું. શું કહેશો, જો ટિકિટ નહીં પાછી લેવામાં આવશે તો ભાજપનો વિરોધ કે પછી રૂપાલાનો વિરોધ કરશો? રૂપાલાનો વિરોધ કરીશું અમે, કારણ કે રૂપાલાએ, અમે ભાજપની સાથે જ છીએ, મોદી સરકારની સાથે જ છીએ, મોદીજીની સાથે, પણ રૂપાલાએ જે અમારા રાજપૂતાનીઓ વિશે બોલ્યા છે તે નહીં સાખી લઈએ અમે. બિલકુલ, રાજપૂતનીઓ સાથે જે બોલ્યા છે તેમના માટે તેઓ નહીં સાખી લે, તેઓ કહી રહ્યા છે કે તેઓ ભાજપ સાથે છે પરંતુ રૂપાલાના વિરોધમાં છે. મહેન્દ્રસિંહ રાઠોડ છે, તેમની સાથે વાત કરીશું. મહેન્દ્રભાઈ, શું કહેશો, માફી માંગવાથી ક્ષત્રિય સમાજ, તો રૂપાલાજી એવું કીધું કે ભાઈ ક્ષત્રિયો તો માફી આપવા માટે એક જાણીતા છે કે કોઈ પણ હોય એમાં કોઈની ગરદન વાળી લો અને પછી પાઘડી પહેરાવો એનો મતલબ ખરો? અને આટલી બધી અભદ્ર, આવી આટલી ખરાબ ટિપ્પણી આજ દિન સુધી ભારતમાં ઇતિહાસમાં કોઈએ નથી કરી. એટલે આ તો આનું તપાસ કરો, આ મોહમ્મદ ગોરી તો નથી આ ઓલાદ, આની તપાસ કરો. કારણ કે આવું શબ્દ વાપરનારના અમે ક્ષત્રિય માથા ઉતારી લઈએ છીએ. આ તો મોદીજીની રિસ્પેક્ટ કરીએ છીએ, મોદીજી આ તમારા માટે પ્રેમ છે. રૂપાલાને કહીએ છીએ તું વેમ ના રાખીશ ભાઈ, આ મોદીજી માટે પ્રેમ છે એટલે તું ફરે છે. તને માફી માંગવા માટે અમારા વિસ્તારમાં આવવા દીધો, આની ઉપર કંઈ ના હોય અને તારામાં જો થોડી શરમ આયા હોય ને, લાજ હોય ને, તો ડૂબી માર. તું કયા મોડે ઇલેક્શન લડે છે ભાઈ? તું શરમ આવી જોઈએ તને, કયા મોડે લડે છે? કયા મોડે ઇલેક્શન લડે છે, શરમ આવી જોઈએ, તે પ્રકારની વાતો થઈ રહી છે. કેટલો આક્રોશ છે તેમની વાણી પરથી સમજી શકાય છે, પરંતુ વાણીનો ચોક્કસથી સંયમ હોવો જોઈએ અને જે રીતના વાણીનો ઉપયોગ થઈ રહ્યો છે તેના કારણે જ આખો આ વિવાદ થયો છે. ત્યારે ચોક્કસથી રૂપાલા હોય કે ક્ષત્રિય સમાજ હોય, તેમણે પોતાની વાણીમાં સંયમ રાખવો જોઈએ અને ક્યાંક નહીં કહી શકાય કે અત્યારે તમામ લોકો જે કહી રહ્યા છે કે ટિકિટ પાછી નહીં આપવામાં આવે તો રાજકોટમાં મહાસંમેલન બોલાવવામાં આવશે ક્ષત્રિયોનું, ગામે ગામ તાલુકાએ તાલુકાએ લોકોને ભેગા કરવામાં આવશે અને રૂપાલાને
રવિ માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે વડોદરામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, અત્યારે પૂર્વ ગૃહમંત્રી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ.